આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 એટલે કે પૂર્ણ સંખ્યાઓ વિશે જાણીશું. જેમાં આપણે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો નીચે અલગ અલગ સંખ્યાઓ આપેલી છે એને યોગ્ય રીતે ગોઠવીને આપણે તેનો સરવાળો કરવાનો છે. જેમાં આપણે નિયમ 2 નિયમનો ઉપયોગ કરવાનો આવશે. એક આવશે ક્રમનો નિયમ, બીજો આવશે જૂથનો નિયમ, અને આગળ જતા આપણે વિભાજનના નિયમનો અભ્યાસ કરીશું. તો સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો. હવે આપણે સરવાળો એ રીતના કરવાનો છે કે આપણે ગણતરી ન કરીએ, એટલે કે મોઢે ગણતરી થઈ શકે એ રીતના આપણે સરવાળો કરવાનો છે. સૌ પ્રથમ આપણે ત્રણ સંખ્યા આપેલી છે 837 પ્લસ 208 પ્લસ 333. હવે આ ત્રણ સંખ્યાઓને આડા હવે કરવાનું, એટલે કે યોગ્ય રીતે ગોઠવવા, એવી રીતના ગોઠવવાની જે રીતના આપણે ગણતરી કરવી સહેલાઈ. તો સૌ પ્રથમ શું કરવાનું, ત્રણેય સંખ્યામાં, ત્રણેય સંખ્યામાં કરવાનો શું આપણે સરવાળો કરવાનો છે. તો શું કરવાનું કે એવી સંખ્યા ગોતવાની કે જેના એકમનો સરવાળો કરીએ તો 0 આવે. એટલે કે જો આપણે 7 અને 8 બે સંખ્યાને એકમનો ભાગ થશે, આમાં 7 અને આમાં 8, આ બંનેનો સરવાળો કરીએ તો 7 અને 8 15, તો એકમનો 0 આવતો નથી. ત્યાર પછી આ બે સંખ્યાના એકમનો, એટલે કે જૂથનો નિયમ વાપરશો, સરવાળાની ક્રિયામાં જૂથનો વધ.
આપણે શીખ્યા ગુણાકાર કરીશું તો આપણે શીખ્યા ગુણાકાર કરો તો શું કરો તો પણ ઈ કરો